નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલમાં બધાનું સ્વાગત છે. આજે હું બનાવવા જઈ રહી છું ઢોકળીનું શાક. ઢોકળીનું શાક બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે: બેસન, એક કપ બેસન જેને મેં ચાળી લીધેલ છે, એક કપ બટર મિલ્ક યાની છાશ, મીઠા લીમડાના પાંદડા, સૂકો મસાલો, ધાણા ભાજી, ચીની સમારેલા મેથીના પાંદડા, ટમેટું જેને મેં બારીક સમારેલું છે 2 ટેબલ સ્પૂન, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ટેબલ સ્પૂન, લીંબુનો રસ 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, લાલ મરચું પાવડર 1/2 ચમચી, ખાંડ, નમક સ્વાદ પ્રમાણે, ચપટી હિંગ 1/2 ટેબલ સ્પૂન, ધાણા જીરું, થોડું રાઈ અને જીરું અને થોડા કુકિંગ સોડા. સૌ પ્રથમ નાના સ્ટવ પર હું ધીમી ફ્લેમ પર પાણી ગરમ કરવા મૂકું છું. એક પેનમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધેલ છે. આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હિંગ, હવે હું થોડું પાણી નાખું છું. થોડું સોલ્ટ, થોડી હળદર, આ બધું બરાબર મિક્સ કરી લઈએ. પાણીને બરાબર ઉકળી જવા દઈએ. પાણી સરસ ઉકળી ગયું છે. તેમાં હું આદુ મરચાં લસણની પેસ્ટ થોડીક એડ કરું છું. થોડા લીલી મેથીના પત્તા જેને મેં બારીક કાપેલ છે. જો અજમાનો ટેસ્ટ પસંદ હોય તો અજમા પણ એડ કરી શકાય છે. હવે હું ધીમે ધીમે બેસન એડ કરીશ. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. હવે આપણે બરાબર હલાવવાનું છે. હવે હું કુકિંગ સોડા એડ કરું છું. આપ જોઈ શકો છો કે કુકિંગ સોડાની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી છે. હવે થોડો લીંબુનો રસ એડ કરું છું. ઢોકળી બનાવવા માટેનું આપણું આ મિશ્રણ તૈયાર છે. હવે એને આપણે બરાબર હલાવીશું જેથી આમાં રહેલા લમ્સ ઓછા થઈ જાય. મેં 1 કપ લોટ સાથે 1.5 કપ પાણી યુઝ કરેલ છે. હવે આ લોટને આપણે એક પ્લેટમાં ઢાળીને થોડી વાર માટે સ્ટીમ કરીશું. પ્લેટને મેં ઓઇલથી ગ્રીસિંગ કરેલ છે. આ પ્લેટમાં આપણે લોટ ઢાળી દઈએ. આ સાઈડ આપણું પાણી પર બરાબર ઉકળી ગયું છે. હવે આપણે ઢોકળીની પ્લેટ બરાબર ગોઠવી દઈએ. અને 10-15 મિનિટ માટે ઢાંકીને બફાવા દઈએ. જ્યાં સુધી ઢોકળી બફાય ત્યાં સુધી આપણે સિઝનિંગ કરી લઈએ. સિઝનિંગ કરવા માટે મેં 5 ટેબલ સ્પૂન ઓઇલ લીધેલ છે. તેલ બરાબર ગરમ થઈ ગયું છે. રાઈ અને જીરું, ચીની
સૂકો મસાલો, કરી પત્તા, હિંગ, થોડી છાશ નાખી, ટમેટા, અડધો કપ પાણી, હળદર, મીઠું, સુગર, લાલ મરચું પાવડર, બધું જ બરાબર મિક્સ કરીશું. આદું મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. ઢાંકીને થોડી વાર બધું બરાબર ચડવા દઈએ. આપણી ઢોકળી બરાબર ચડી ગઈ છે, એને હવે નાના પીસમાં કટ કરી લઈએ. બે ત્રણ ઢોકળીને આપણે આ રીતે ક્રમ્બલ કરીને એડ કરીશું, જેથી સરસ ઘાટો ટેસ્ટી રસો બને. ક્રમ્બલ કરેલી ઢોકળી એડ કરીશું, સાથે આપણે થોડી આદુ મરચી લસણની પેસ્ટ પણ એડ કરીશું. તેમાં લીંબુનો રસ અને ધાણા જીરું એડ કરીશું. હવે હું ઢોકળી ઉમેરીશ. ઢોકળી ઉમેર્યા પછી આપણે 2-3 મિનિટ આ રીતે ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે સ્ટવ ઓફ કરીશું. તો આપણું શાક તૈયાર છે, એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે મજેદાર કાઠિયાવાડી ઢોકળીનું શાક. મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ.